नमस्कार, एबी गुजराती न्यूज में आपનું સ્વાગત છે। ભાવનગર માં કુંભારવાડા રેલવે ફાટક લોકો માટે બન્યો માથાના દુખાવા સમાન। ભાવનગરના શહેરીજનો માટે કુંભારવાડા રેલવે ફાટક માથાનો દુખાવો બની રહ્યો છે। કુંભારવાડા વિસ્તારમાં આવેલ રેલવે ફાટક પર ટ્રેનોની સતત અવરજવર વચ્ચે 20 થી 25 મિનિટ અને ક્યારેક તો કલાકથી વધારે સમય સુધી બંધ રહેવાના કારણે વાહન ચાલકો અટવાયેલા રહે છે। મોડી સાંજે એક કલાકથી વધુ સમય રેલવે ફાટક બંધ રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ફાટક બંધ રહેતા 108 અને મૃતકને લઈ જતી સબવાહિની પણ ફાટક બંધ હોવાના કારણે ટ્રાફિકમાં અટવાઈ જાય છે, ત્યારે ધર્મરથ એટલે કે સ્મશાન યાત્રાને પણ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડે છે। વારંવાર ફાટકની સમસ્યાથી સ્થાનિક અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રેન આવવા જવાના સમય થતો ટ્રાફિક જામ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે। સ્થાનિકો દ્વારા તંત્રને રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે અનેકવાર રજૂઆતો કરાઈ છે, પણ કોઈ પણ નિરાકરણ આવતું નથી અને લોકો હેરાન પરેશાન થાય છે, ત્યારે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા, ભાવનગર। આપનું નામ? હર્ષદભાઈ રામજીભાઈ, કુંભારવાડા માઢિયાવાડ બાથામણા ચોકમાં રહું છું। એક કલાકથી ફાટક બંધ છે અને આ એમ્બ્યુલન્સે પોલીસે મરણની બે કલાક થઈ ગઈ, હજી ફાટક ખુલ્યું નથી, એટલે અંદર નાળામાં ટ્રાફિક એટલું છે, બારે એટલું ટ્રાફિક છે, કોઈ જગ્યાએ જવાનો રસ્તો જ નથી, પબ્લિક ફૂલ હેરાન છે અત્યારે। તમારી માંગ કેવી છે? આ વહુત ન જોવે અત્યારે, બ્રિજ બનવા જોઈએ ને, હા, આનો નિકાલ લાવો હટ। આપનું નામ? જીવા દાદા। કેમ આયા બેઠા છો? આયા ફાટક બંધ છે, ક્યાં જવું? કેટલી કલાક થી બેઠા? 1.5 કલાક થી। લેન કેટલી લાંબી છે? લેન તો ફૂલ થઈ ગઈ છે, હલકા હતી। આપણે જે ગુજરી ગયા તો એની ઓલી પડી છે રથ, એ 1.5 કલાક થી પડ્યો છે? રથ ને 1.5 કલાક થયો ગુજરી ગયા, રથ પડ્યો છે એને,